Good morning, student. Jai Swaminarayan. Myself, Hital Palad. I am teaching Gujarati subject in Sahajananda English Medium School, Nathich, Unna. Standard 6. Apnu je purak vachan chapter che, e aje apne laisu. To apnu pachhana je purak vachan no bhag hoy che. To purak vachan no chapter 1st che, Abhinandan. E aje apne samajhana chhe. To emna lekhak che, Bhagyesh Jha. आ जे आपनो काव्य छे अभिनंदन एमा गुजरातनी जे गरिमा छे एनी वात करवामां आवी छे के एनी खुमारी छे एनी पहेलानी जे खमीरवंती खमीर छे खुमारी छे ने अत्यारनी जे अद्यतन टेक्नोलॉजी बधी आवी गई छे पहेलानो समय ने अत्यारनो समय ए बन्नेने मिक्स करी अने जे गुजरातनी ओळख आखा भारतमां थई छे एनी अहीं खूब रसप्रद आपणने वात करेली छे તો ચાલો આપણે જોઈએ આપણો આ સરસ મજાનો એવો કાવ્ય ગુજરાત તને અભિનંદન કે આ ગુજરાત આપણું રાજ્ય છે આપણી ગુજરાતની ધરતી છે તો એ રાજ્યને અભિનંદન આપવામાં આવ્યા છે એને કોંગ્રેચ્યુલેશન તે કહેવામાં આવ્યું છે કારણ કે એણે જે ધરતી આપી છે કે એની જે સંસ્કૃતિ છે એ આજે ભારતના કે દેશના વિદેશના આખા જે આપણો પૃથ્વી છે એના ખૂણે ખૂણે સુધી આ છે ગુજરાતી ની સંસ્કૃતિ છે ગુજરાતનો પહેરવેશ છે એને લોકો છે એ દેશના ખૂણે ખૂણા સુધી ઓળખે છે બધા તો એવી આ ગુજરાતની ધરતી છે ગુજરાત રાજ્ય છે એને ધન્યવાદ કહેવામાં આવ્યા છે ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન કે ગુજરાતી છે ગુજરાતમાં વસે છે એ ગુજરાતી છે એના ગૌરવથી આ ધરા ધરા એટલે પૃથ્વી આ ગુજરાતની પૃથ્વી છે એ નંદનવન નંદનવન એટલે હરિયાળું ચારે બાજુ લીલુંછમ બન્યું છે વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા કે પહેલાના સમયથી નિરંતર જ્ઞાન ભક્તિ અહીં અપાય છે કારણ કે આપણા જૂના પુરાણા વેદો છે વેદકાળો છે તેમાં બધા જ માં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર ભૂમિ દ્વારકા છે કે સોમનાથ છે તુલસીશ્યામ છે તો આવા મોટા મોટા જે બધા ધામો છે એ અહીંયા આવેલા છે તો એવી આપણી આ જ્ઞાન ભક્તિની ધારા વહાવતી ગુજરાતની ધરતી છે દસે દિશાઓ રક્ષે દેવો કે ચાર દસે દિશાઓ કે દસે દિશાઓમાં છે આ દેવો છે રક્ષા કરે છે આપણે ક્યાંક ને ક્યાંક ગમે તે દિશામાં જોઈએ તો ત્યાં ભગવાનનું મંદિર હોય છે એટલે ચારે બધી જ બાજુ છે એ ગુજરાતની રક્ષા કરતા દેવોનું મંદિર આવેલા છે નરનારી અહીં ન્યારા કે અહીંના માણસો છે નર અને નારી કે અહીંયાના સ્ત્રી અને પુરુષો છે એ ખૂબ જ ભાવિલા ખૂબ જ માયાળુ ન્યારા છે તું સોમનાથનું બિલ્લી પત્ર તું હાટકેશનું ચંદન કે સોમનાથ મંદિર છે એ પણ અહીં આવેલું છે કે સોમનાથનું બિલ્લી પત્ર તું હાટકેશનું ચંદન કે હાટકેશ મહાદેવ છે એનું ચંદન વખણાય છે એટલે એનું ચંદન ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ આપણે જાણીએ છીએ કે 2000માં જે ધરતીકંપ આવેલો કે આખું ભુજ અને કચ્છ અને ભુજને આખું નાશ કરી નાખેલું છતાં પણ આજે આપણે જોઈએ છીએ તો ભુજ અને કચ્છ છે એ ખૂબ જ વિકસિત થઈ ગયેલું છે કારણ કે બધા જ માણસો એને ખૂબ જ હેલ્પ કરી છે ગુજરાત છે એને ખૂબ મદદરૂપ બન્યો છે જેથી કરી અને આજે સિટી છે એ પહેલાંના જેવું જ અત્યારે બની ગયું છે એટલે કહે છે કે ધરતીકંપ આટલો મોટો ધરતીકંપ આવ્યો છતાં પણ તું માણસ અડીખમ હંમેશા ઊભો રહ્યો દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ કે કેટલા દુષ્કાળો આવ્યા છે છતાં પણ આવી દારૂણ ક્ષણ છે કે દુષ્કાળની જે મુસીબત છે એમાં પણ તું હંમેશા ધબકતો રહ્યો છે કે એમાં પણ હંમેશા સતત લોકોની સેવા કરતો રહ્યો છે સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન કે તે તારું દુઃખ ભૂલી અને બીજાને મદદરૂપ થવું એ તારી હંમેશા તારી ભાવના રહી છે તો તે તારું દુઃખ સંતાડી અને બીજા લોકોનું દુઃખ દૂર કરવામાં એટલે કે તારા આંસુ છે એ તે છુપાડ્યા છે ક્રંદન એટલે રુદન કે તે તારું રુદન છે તારું રડવાનું છે એ તે છુપાવ્યું છે બીજા લોકોના દુઃખ દૂર કરવામાં અભિનંદન ગુજરાત તને અભિનંદન એવી આ ગુજરાતની પ્રજા છે તો હે ગુજરાત તને ખૂબ ખૂબ અભિનંદન કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી ગુજરાતી વિસ્તરતી કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે કે હવે દેશ વિદેશના ત્યાં બેઠા લોકો પણ છે એ આપણા ગુજરાતની બધી
જે પ્રચલિત વસ્તુઓ છે એને જોઈ શકે છે. જેમ કે શ્રી કૃષ્ણ દ્વારિકામાં બેઠો છે, સોમનાથ મંદિર છે, તો લોકો છે દેશ વિદેશમાં પોતે બેસી અને દેશ વિદેશમાં ત્યાં ઘરે બેઠા બેઠા લોકો છે અત્યારે કોમ્પ્યુટરની વિવિધ વેબસાઇટો દ્વારા કે અહીંયાથી જ ગુજરાત જ્યાં ત્યાં બેઠા જે તે સ્થળે બેઠા બેઠા ગુજરાતના દર્શન કરી શકે છે, સોમનાથના દર્શન કરી શકે છે, શ્રી કૃષ્ણના દર્શન કરી શકે છે અને આપણી જે સ્પેશિયલ નવરાત્રિ છે એ નિહાળી શકે છે. એટલે ગરબે અંબા રમતી એ પણ દેશ વિદેશના લોકો છે એ કોમ્પ્યુટર પર બેઠા બેઠા પોતાના ઘરે બેઠા બેઠા નવરાત્રિ માણી શકે છે, લોકોને જોઈ શકે છે. વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, કે આવી રીતે દરેકે દરેક ખૂણે છે ગુજરાતી છે, ગુજરાત છે એ વિસ્તરેલું છે. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન, કે સમૂહ જીવનમાં રહી બધા લોકોની સાથે હળીમળીને રહે છે અને પોતાના ખુશી છે એ હંમેશા બીજા સાથે વહેંચે છે, પોતાની ખુશી છે એ બીજા લોકો સાથે વહેંચી અને પોતે પણ ઉત્સવો મનાવે છે. અભિનંદન ગુજરાત તને અભિનંદન, એવા ગુજરાત ઓ તને અભિનંદન. અને આ ગુજરાતની ધરતીને ખૂબ ગૌરવશાળી કહી છે કે એવું આપણો આ ગુજરાત છે એને ખૂબ અભિનંદન આપ્યા છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં આપણને આપણા જે લોકનૃત્ય છે, સોમનાથ મંદિર છે, એ ગાંધીજી છે વગેરે જેવી ઘણી બધી જે ખાસિયતવાળી વસ્તુઓ છે એ બધી આપેલી છે. તો એવી સરસ આપણા ગુજરાત રાજ્યની અહીં મહિમા વર્ણવ્યો છે, તો એવું સરસ મજાનું આપણું આ કાવ્ય છે. તો PDF જેવી રીતે હું તમને સેન્ડ કરું એવી રીતે તમે લખી લેજો. તમને આ કાવ્ય સમજવાની ખૂબ મજા આવી હશે. ગુડ બાય, ટેક કેર, સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ જય સ્વામિનારાયણ.